અસલામુ આલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ અમેઝિંગ ટોપિક પર ડિસ્કસ કરીશું. દાખલા તરીકે બોસ તમને લેટર આપે અને એના હેન્ડ રાઇટિંગથી લેટર આપીને તમને કહે કે 15 મિનિટમાં કરી આપો, અડધો કલાકમાં કરી આપો. તમે જો શૈક્ષણિક સંસ્થામાં કામ કરો છો અને તમારી પાસે 50 ડોક્યુમેન્ટ્સ છે અને એને ટાઈપ કરવાના છો, તો કેટલું કંટાળાજનક કામ છે. એવી જ રીતે તમે વકીલાત કરો છો અને તમારી પાસે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ ટાઈપ કરવાના છે, તો તમારે એના માટે ખૂબ જ લાંબો સમય ખર્ચ કરવો પડશે. પરંતુ હવે આ ટેકનોલોજીના યુગમાં એ બધું બાકી રહી ગયું છે. હવે સિમ્પલી તમે એક જ ક્લિકની અંદર આ ઇમેજને ટેક્સ્ટમાં કન્વર્ટ કરી તેમાં તમે આસાનીથી એડિટ કરી શકશો. બસ આ એક અમેઝિંગ વસ્તુ છે. એના માટે આપણે સિંગલ ક્લિકથી કોઈપણ ઇમેજને ડોક્યુમેન્ટમાં કન્વર્ટ કરવા માટે આપણે ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરવાનો છે. ગૂગલ ડ્રાઈવ શું છે? ગૂગલ ડ્રાઈવ એ ક્લાઉડ સ્ટોરેજ છે જે તમને 15 GB સુધીના ડોક્યુમેન્ટ સ્ટોર કરવાની ફ્રીમાં તમને સુવિધા પ્રોવાઈડ કરે છે. ગૂગલ સ્ટોરેજમાં આ ફંક્શન ખૂબ જ અમેઝિંગ છે. તો આપણે જોઈશું સિંગલ ક્લિકથી આપણી કોઈ પણ લેંગ્વેજમાં લખેલો ડોક્યુમેન્ટ્સ તાત્કાલિક ડોક્યુમેન્ટ્સમાં કન્વર્ટ થઈ જશે, ડોક ફાઇલમાં કન્વર્ટ થઈ જશે અને આપણે તેમાં આસાનીથી એડિટ કરી શકીશું. તે આજે આપણે પ્રેક્ટિકલી જોઈશું. તો ચાલો આપણે આવીએ, પ્રેક્ટિકલ જોઈએ. તમે ગૂગલમાં એકાઉન્ટ ધરાવતા જ હશો એટલે તમે ગૂગલમાં એકાઉન્ટ હોવાને લીધે તમે ગૂગલમાં લોગિન હશો. એટલે તમારે ગૂગલમાં જઈ ગૂગલ ડ્રાઈવ લખવાનું છે. ત્યારબાદ ગૂગલ ડ્રાઈવનું મેનુ ઓપન થશે એટલે તમે તેમાં ક્લિક કરી ગો ટુ ડ્રાઈવ પર જવાનું છે. ડ્રાઈવ ઓપન થઈ જશે. હવે મેં પહેલાંથી એડવાન્સમાં મારા ડેસ્કટોપ પર બે પિક્ચર મેં લીધેલા છે, તેને મારે ન્યૂમાં જઈને અપલોડ કરવાના છે. મેં અપલોડ કરીશ એટલે વન બાય વન બંને ફાઇલને હું અપલોડ કરીશ. અહીંયા સૌથી પહેલાં હું એક ફાઇલ સિલેક્ટ કરું છું જે અરબીમાં છે. તે ફાઇલ જો અપલોડ થઈ જશે એટલે ગ્રીન થઈ જશે. એ ફાઇલને મેં સિલેક્ટ કરું છું. આપ જોઈ શકશો તે અપલોડ થઈ જશે. એક મિનિટમાં ત્યાં ગ્રીન આવી જશે ટિક માર્ક્સ. એ જ રીતે હું મારી બીજી એક ફાઇલ છે એ વર્તમાનપત્રમાંથી મેં ઇમેજ લીધેલી છે તે પણ અપલોડ થઈ ગઈ છે. અપલોડ થશે એટલે ગૂગલ ડ્રાઈવમાં આવી જશે. એટલે જસ્ટ તમારે એ ફાઇલને જોવાની છે ત્યાં સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરીશ એટલે અહીંયા ઓપન વિથમાં જવાનું છે અને ગૂગલ ડોક્સ પર ક્લિક કરવાનું છે. એટલે તરત જ આપણો ડોક્યુમેન્ટ ઇમેજ ફાઇલની નીચે ડોકમાં કન્વર્ટ થઈને આવી જશે. તમારે એક મિનિટ વેઇટ કરવાની છે. ઉપર તમારી ઇમેજ હશે અને નીચે જો ડોક્યુમેન્ટની ઇમેજ છે આ અરબીમાં છે અને નીચે એ કન્વર્ટ થઈને આવી ગઈ છે. હવે તમારે ડાબી સાઈડ ફાઇલ મેનુમાં જઈને તમારે ડાઉનલોડ કરવાનું છે અને એ ડોક એક્સટેન્શનમાં તમારે સેવ કરી લેવાની છે એ ફાઇલ. અહીં ફાઇલમાં જઈને હું ડાઉનલોડ ડોક ટેક્સ્ટ કરીશ એટલે ડોક્યુમેન્ટ ફાઇલમાં વર્ડ ફાઇલમાં એ સેવ થઈ જશે અને સેવ કરવાની છે. ત્યારબાદ તેને આપણે ઓપન કરીશું, વર્ડમાં ઓપન કરીશું એટલે ઇમેજ આવશે અને ઇમેજની ઉપર એનેબલ એડિટિંગ લખેલું હશે. ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને ઇમેજને ડિલીટ કરી નાખવાની છે. તમારે આ ઇમેજ એ વર્ડમાં કન્વર્ટ થઈ ચૂકી છે. હવે આની અંદર તમારે જે કંઈ એડિટ કરવું હોય તે આરામથી તમે એડિટ કરી શકશો અને જે પ્રમાણે ફોર્મેટિંગ કરવું હોય તે પ્રમાણે ફોર્મેટિંગ પણ કરી શકશો. આ એક અરબી ફાઇલ હતી, તે તમે જોઈ શકો છો કેટલી આરામથી એ કન્વર્ટ થઈ ગઈ છે. આ ઇમેજમાંથી ટેક્સ્ટમાં કન્વર્ટ થઈ ગઈ છે. એ જ રીતે હવે હું ગુજરાતી એ મેગેઝિનમાંથી લીધેલી ઇમેજને હું સિલેક્ટ કરીશ અને રાઈટ ક્લિક કરી અને તેને પણ ઓપન વિથ ગૂગલ ડોક્સમાં જઈશ એટલે ગૂગલ ડોક્સ ઓપન થશે. એક મિનિટ ટાઈમ લેશે અને તે તમારી ઇમેજની નીચે એ સમગ્ર ટેક્સ્ટ તમને કન્વર્ટ કરીને આપી દેશે. તમે જોશો તો આ ઇમેજ આવી ગઈ છે, આ નવી દિલ્હી. તો તમે નીચે જઈને જોશો તો દેશમાં અનલોક 3ની શરૂઆત, તો તમે વાંચશો તો એ કન્વર્ટ થઈને આવી ગઈ છે. ત્યાં તમે એડિટ કરી શકશો. તમે જોયું હતું ઉર્દુમાં તમે જમણી બાજુથી ટાઈપ થતું હતું અને આ હવે ગુજરાતીમાં રાઈટ સાઈડથી થાય છે. આ ફાઇલ મેં સેવ કરી લીધી છે. સેવ કરી અને તેને તમે જે કંઈ તમારે ફોર્મેટિંગ કરવું હોય એનેબલ એડિટિંગ કરીને ઇમેજ ડિલીટ કરવાની છે અને તમારે ફોન્ટ્સ મોટા કરવા હોય, એલાઇનમેન્ટ સેટ કરવું હોય, ફોન્ટ્સનો કલર ચેન્જ કરવો હોય, અંદર ટેક્સ્ટમાં કંઈ ઉમેરવું હોય, દરેકે દરેક કામ તમે સરળતાથી કરી શકશો અને તમારી આ ઇમેજ ફાઇલ ડોક ફાઇલમાં કન્વર્ટ થઈને આવી ગઈ છે. તો મિત્રો, તમે જોયું કે કેટલી સરળતાથી તમે ઇમેજને ટેક્સ્ટમાં કન્વર્ટ કરી શકો છો અને તેની અંદર એડિટ કરી શકો છો.
જો તમે સ્ટુડન્ટ હોવ તો તમારે ટીચરે લખાવેલી આખે આખી બુકની ઇમેજ લઈ તેને ડોકમાં કન્વર્ટ કરી તેની પીડીએફ બનાવેલ બુક ટાઈપ તમે પબ્લિશ કરી શકો છો અને તમારા મિત્ર તમારા ફ્રેન્ડ્સને મોકલી શકો છો. તથા જો તમે પત્રકાર હો અને તમને ટાઈપિંગ કરતા ના આવડતું હોય, ન ફાવતું હોય, તો તમે તમારી રીતે તમારું જે ડ્રાફ્ટિંગ હોય તે ડ્રાફ્ટિંગ કરી અને તેની ઇમેજ લઈ એક જ મિનિટની અંદર તમે આખો આખો ડ્રાફ્ટિંગને તમે કોમ્પ્યુટરની લેંગ્વેજમાં આરામથી તમે સરળતાથી તમે તમને એ ફાઇલ મળી જશે અને તમે ટાઈપ કર્યું હોય એમ તમને ટાઈપ કરેલી ફાઇલ મળી જશે. તો મિત્રો, આ એક બહુ અમેઝિંગ ડિટેલ્સ હતી.